हेलो एवरीवन, टेंस विभाग की अंदर आज आप बात करिए पास्ट परफेक्ट टेंस एटले के पूर्ण भूतकाळ। भूतकाळ में कोई समय पहला के कोई समय सुधी में क्रिया पूर्ण थई गई हती एम दर्शाववा माटे आपणे आ टेन्सनो उपयोग करीए छीए। भूतकाळमां क्रिया पूर्ण थई गई हती, पण क्यारे पूर्ण थई गई हती? कोई क्रियानी पहला ए क्रिया पूर्ण थई गई हती के कोई समय पहला ए क्रिया पूर्ण थई गई हती ए दर्शाववुं आवश्यक छे। सौप्रथम आपणे वात करीए एमना स्ट्रक्चर्स, एमना सूत्रोनी। तो पहला आवशे एसर्टिव सेंटेन्स, विधान वाक्य। एमां सब्जेक्ट प्लस हेड प्लस वी थ्री। सब्जेक्ट बधामां कॉमन आवे छे, मेन जे वस्तु छे हेड प्लस वी थ्री छे, बराबर। भूतकाळनुं सॉरी टू हेवनुं भूतकाळनुं रूप हेड अने एनी साथे वी थ्री वर्ब थ्री एटले के पास्ट पार्टिसिपल भूत कृदंत नो उपयोग करवामां आवे छे। एटले हेड प्लस वी थ्री प्लस अदर वर्ड्स, अन्य शब्दों। एमां ऑब्जेक्ट कर्म आवी शके, मेनर्स एटले रीत, एडवर्ब्स आवशे बधा, प्लस प्लेस एटले स्थळ अने प्लस टाइम एटले के समय पण आवी शके छे। फॉर एक्जाम्पल, सामी हेड टेकन 5 विकेट्स एट लंच टाइम। भूतकाळनी वात छे के लंच टाइम सुधीमां ए पहला सामीए 5 विकेट लई लीधी हती, कोई काम करी लीधुं हतुं तेम दर्शाववा माटे आ टेन्स वपराय छे। नेगेटिव सेंटेन्स जोईए, सब्जेक्ट प्लस हेड नॉट प्लस वी थ्री प्लस अदर वर्ड्स। पहला करता हेड साथे नॉट मूकवानुं छे, एने हेडंट पण कही शकाय, एनी साथे वी थ्री पास्ट पार्टिसिपल अने अदर वर्ड्स। फॉर एक्जाम्पल, माय फ्रेंड हेड नॉट गोन अब्रॉड फॉर अ फ्यू ईयर्स। થોડા વર્ષોથી મારો મિત્ર પરદેશ ગયો નથી, બરાબર। તો હેડ નોટ ગોન એ નેગેટિવ સેન્ટેન્સ થયું। ત્યારબાદ આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। એમાં સૂત્ર જોઈએ તો હેડ એ સબ્જેક્ટની આગળ આવશે, પ્લસ વી થ્રી પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે, બરાબર। સબ્જેક્ટની આગળ હેડ મૂકવાનું છે અને સબ્જેક્ટની પાછળ વી થ્રી પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે, અધર વર્ડ્સ એમના પછી આવશે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે। ફોર એક્ઝામ્પલ, હેડ ધ પેશન્ટ ડાઈડ બિફોર ધ ડૉક્ટર કેમ। ડૉક્ટર આવ્યા એ પહેલાં દર્દી મૃત્યુ પામ્યો હતો? તો તમે જોઈ શકો ધ પેશન્ટ છે સબ્જેક્ટ છે, એની આગળ આપણે હેડ મૂક્યું છે, પછી ડાઈડ વી થ્રી છે, બરાબર। પછી અન્ય શબ્દો, એમાં બીજું વાક્ય જ આપેલું છે, વોટ હેડ ધ થીફ ડન બિફોર ધ પોલીસ અરાઈવડ। પોલીસ આવી એ પહેલાં ચોરે શું કરી લીધું હતું? થીફ એટલે ચોર, અહીંયા ડબલ્યુએચ પ્રશ્ન છે એટલે શરૂઆતમાં આવશે, પછી હેડ, પછી સબ્જેક્ટ, પછી વી થ્રી ડન અને પછી બિફોર ધ પોલીસ કેમ, એ એક ઉપવાક્ય છે, એમની સાથે જોડાયેલું બીજું વાક્ય છે। તો આ હતા એમના સ્ટ્રક્ચર, હેડ પ્લસ વી થ્રી। ત્યાર પછી આવશે ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ એટલે કે સમય અથવા તો કાળ સૂચક શબ્દો કે જેમના દ્વારા આ કાળની ઓળખાણ કરી શકાય। એમાં ફર્સ્ટ આવશે બિફોર, બિફોરનું ગુજરાતી થાય પહેલાં। બે ક્રિયાઓ હોય ત્યારે બિફોર છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ આગળ વપરાશે, જેમ ચાલુ ભૂતકાળની અંદર પણ આપણે આ બાબતની વાત થયેલી કે બિફોર છે સિમ્પલ પાસ્ટ ટેન્સની આગળ વપરાશે, એટલે કે બિફોર પછીનું વાક્ય હોય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હશે। અહીંયા ઉપર તમે જોયું બિફોર ધ પોલીસ અરાઈવડ। પછી આવશે વેન, વેન એટલે જ્યારે ત્યારે, એ પણ આપણે ચાલુ ભૂતકાળમાં જોયું। વેન પછી હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે છે, એટલે વેનવાળું વાક્ય છે એ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સનું એટલે કે વી ટુ વાળું હોય છે। સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે વી ટુ, ભૂતકાળનું રૂપ, કરતા વત્તા ભૂતકાળનું રૂપ।
પછી આવશે આફ્ટર, આફ્ટરનું ગુજરાતી થશે પછી, પરંતુ આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવશે કે જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ, હેડ પ્લસ વી થ્રી, આફ્ટર પ્લસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તમારે પરીક્ષાઓમાં ખાલી જગ્યાઓ માટે યાદ રાખવાનું હોય તો તમે આ નાનકડું સ્ટ્રક્ચર યાદ રાખી શકો. પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળ હોય, વચ્ચે બિફોર આવતું હોય, વેન આવતું હોય, તો એના પછીનું વાક્ય છે સાદા ભૂતકાળવાળું હોઈ શકે. પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય, વચ્ચે આફ્ટર આવતું હોય, તો પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હશે. સાદો ભૂતકાળ એટલે ખાલી જગ્યામાં વી ટુ મૂકવાનું, પૂર્ણ ભૂતકાળ એટલે ખાલી જગ્યામાં હેડ પ્લસ વી થ્રી મૂકવાનું. આટલું શોર્ટ તમે અહીંયા યાદ રાખી શકો છો. તો આ થયા એમના કેટલાક ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ્સ. ત્યારબાદ આપણે જોઈએ એમનો ઉપયોગ, એમનો યુઝ ક્યાં વપરાય છે. આ ટેન્સ ભૂતકાળમાં અમુક સમયે અથવા તો અમુક સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, ચિંતન હેડ વર્કડ હાર્ડ સો હી સક્સીડેડ. બરાબર, ચિંતન સક્સીડ થયો, સફળ થયો. બરાબર, એ પહેલાં એમણે હાર્ડવર્ક કર્યું હતું, એમણે મહેનત કરી હતી. તો એક ક્રિયા છે એ સફળ થયા પહેલાં પૂરી થઈ ગઈ હતી, પછી સફળ થયો હતો. બીજું ઉદાહરણ, એટ 3 PM યસ્ટરડે, ગઈકાલે બપોરે 3 વાગ્યે, 3 વાગ્યા પહેલાં, આઈ હેડ ફિનિશ્ડ માય પ્રોજેક્ટ, મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કરી લીધો હતો. એટલે ચોક્કસ સમય આપ્યો છે અને એ ચોક્કસ સમય પહેલાં ક્રિયાઓ પૂર્ણ થઈ ગયેલી બતાવવામાં આવી છે. બીજો ઉપયોગ, ભૂતકાળની પૂર્ણ થયેલી બે ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલાં બની હોય તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં બાજુબાજુના સમયે, નજીક નજીકના સમયે બે ક્રિયાઓ બની હોય એમાં જે પ્રથમ ક્રિયા બની હોય એના માટે પૂર્ણ ભૂતકાળ વપરાશે, જે પછી ક્રિયા બની છે એના માટે સાદો ભૂતકાળ વપરાશે. ઉદાહરણ તરીકે જોઈએ, ધ ગેમ હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચ્ડ ધ સ્ટેડિયમ. અહીંયા બે ક્રિયાઓ આપી છે, રમતનું શરૂ થવું અને સ્ટેડિયમે પહોંચવું. તો વાક્યનો મિનિંગ એવો થાય છે કે અમે સ્ટેડિયમે પહોંચ્યા એ પહેલાં રમત શરૂ થઈ ગઈ હતી. તો પહેલાં ક્રિયા રમત શરૂ થવાની થઈ એટલે ત્યાં પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી છે. પછી ક્રિયા મેદાને પહોંચવાની છે એ સાદા ભૂતકાળની છે એટલે ત્યાં વી ટુ રીચ્ડ આપેલું છે. અને બિફોર છે એ હંમેશા સાદા ભૂતકાળ આગળ મૂકાય છે. સો બિફોર વી રીચ્ડ. બીજું ઉદાહરણ, ધ પોલીસ કેમ આફ્ટર ધ ક્રિમિનલ્સ હેડ રન અવે. અહીંયા બે વાક્ય, બે ક્રિયાઓ છે, પોલીસનું આવવું અને ક્રિમિનલ્સ એટલે ગુનેગારનું નાસી જવું, રન અવે. તો વાક્યનો અર્થ શું થાય, પોલીસ આવી એ પહેલાં ક્રિમિનલ્સ નાસી ગયા હતા, અથવા તો ક્રિમિનલ્સ નાસી ગયા પછી પોલીસ આવી. બરાબર, તો પહેલી ક્રિયા એ ગુનેગારનું નાસી જવું છે અને પછીની ક્રિયા છે પોલીસના આવવાની છે. અને આફ્ટર છે એના પછી હંમેશા પૂર્ણ ભૂતકાળની ક્રિયા આવતી હોય છે, એટલે કે હેડ પ્લસ વી થ્રી. તો એ પણ અહીંયા તમે જોઈ લીધું. મોર એક્ઝામ્પલ્સ, થોડા વધારે ઉદાહરણો જોઈએ. ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ પાસ્ટ. આ કન્ડિશન ઇન ધ પાસ્ટ છે, ભૂતકાળની કોઈ શરત દર્શાવતું વાક્ય છે. બરાબર, કે જો તમે સખત મહેનત કરી હોત તો તમે પાસ થઈ ગયા હોત, આ ભૂતકાળની શરત છે. પણ સખત મહેનત કરી નહીં અને પાસ થયા નહીં, ઇનકમ્પ્લીટ આ ક્રિયાઓ છે, જો અને તો, ઇફ સાથે. બરાબર, કે જો તમે મહેનત કરી હોત તો એમાં જોવાળું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું, એટલે કે હેડ પ્લસ વી થ્રી હેડ વર્કડ છે. અને જે તોવાળું વાક્ય છે એમાં વુડ હેવ, કુડ હેવ એવા મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ તમે કરી શકો છો, પરફેક્ટ મોડલ્સ. બીજું, હેડ યુ અટેન્ડેડ ધ ઇન્ટરવ્યુ યુ વુડ હેવ બીન સિલેક્ટેડ.
आ पण ऊपरनी शरत दर्शक ज वाक्य छे, पेला वाक्यनुं ज समानार्थी छे। इफ मूको तो पण आ वाक्य बनावी शकाय, अने इफ ने दूर करवू होय तो तमारे वाक्य हेड थी शुरू करवू पड़े। अहीं आ प्रश्नार्थ वाक्य नथी, शरत दर्शक वाक्य छे अने हेड थी शुरू थयुं छे, इफ नुं समानार्थी छे, करता पाछळ मूकवानुं छे। बराबर, हेड यू अटेन्डेड ध मी इंटरव्यू, जो तमे इंटरव्यूमां हाजर रह्या होत एवो अर्थ थाय छे। अने तमे इफ मूकीने पण बनावी शको, इफ यू हेड अटेन्डेड ध इंटरव्यू, जो तमे इंटरव्यूमां हाजर रह्या होत, यू वुड हेव बीन सिलेक्टेड, तो तमारी पसंदगी थई होत। पेसिव वॉइसनुं वाक्य छे। बराबर, तो आवी रीते जोवाळा वाक्य छे पूर्ण भूतकाळना, हेड प्लस वी थ्री आवशे। बीजू, सी सेड डेट सी हेड रिटन अ लेटर यस्टरडे, आ इनडायरेक्ट स्पीचनुं वाक्य छे। જ્યારે ઇન્વર્ટેડ કોમાની અંદરનું વાક્ય સાદા ભૂતકાળનું હોય અને એનું તમે ઇન્ડાયરેક્ટ સ્પીચ કરો, તો એ સાદા ભૂતકાળનું વી ટુ છે, એનું હેડ પ્લસ વી થ્રી થઈ જાય। બરાબર, તો અહીંયા રોટ આપ્યું છે, આપ્યું હશે ડાયરેક્ટ સ્પીચમાં, ઇન્ડાયરેક્ટ સ્પીચમાં એનું હેડ રિટન થઈ ગયું। સી સેડ દેટ સી હેડ રિટન અ લેટર યસ્ટરડે, તેણે કહ્યું કે તેણીએ ગઈકાલે એક પત્ર લખ્યો હતો। કહ્યું એ પહેલાં પત્ર લખાઈ ગયો હતો। એના પછી આઈ હેડ એક્સપેક્ટેડ ધ ફર્સ્ટ ક્લાસ, મને ફર્સ્ટ ક્લાસની અપેક્ષા હતી। દે હેડ વોન્ટેડ ટુ હેલ્પ અસ, તેઓ અમને મદદ કરવા ઈચ્છતા હતા, માંગતા હતા। આ બંને અપૂર્ણ ક્રિયાઓ છે, અપૂર્ણ ઈચ્છાઓ છે, ભૂતકાળની કોઈ ઈચ્છાઓ જે અપૂર્ણ રહી, ઇન્કમ્પ્લીટ રહી, એને દર્શાવ્યું હોય તો પણ પૂર્ણ ભૂતકાળ વપરાય છે। બરાબર, તો આ હતા કેટલાક વધારાના ઉદાહરણો, અને વધારાના ઉપયોગ પણ તમને અહીંયાથી એક બે ખ્યાલ આવ્યો હશે। ત્યારબાદ આપણે જોઈએ એમની ખાલી જગ્યાઓ, એક્સરસાઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ। બરાબર, પહેલી ખાલી જગ્યા, વી ડેશ ઓલરેડી ડેશ વેન ધ ગેસ્ટ કેમ, તો તમે જોઈ શકો છો વેન પછીનું સાદા ભૂતકાળનું વાક્ય આપ્યું છે, તો એની સાથેનું બીજું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું હોય છે। વી હેડ ઓલરેડી ઈટનું વી થ્રી કરવાનું, ઈટન, વી હેડ ઓલરેડી ઈટન, અમે પહેલેથી જ જમી લીધું હતું જ્યારે મહેમાન આવ્યા ત્યારે, તો જમી લેવાની ક્રિયા પહેલાં થઈ ગઈ, એટલે એ પૂર્ણ ભૂતકાળની ક્રિયાવાળું વાક્ય છે, અને ગેસ્ટના આવવાની ક્રિયા પછી થઈ એટલે સાદા ભૂતકાળનું વાક્ય છે। નંબર ટુ, ખાલી જગ્યા દે ખાલી જગ્યા ધ વર્ક બિફોર ધ સનસેટ, સનસેટ થયો એ પહેલાં કોઈ ક્રિયા થઈ ગઈ હતી, સૂર્યાસ્ત થયો એ પહેલાં કામ પૂરું થઈ ગયું હતું, તો હેડ દે ફિનિશ્ડ ધ વર્ક બિફોર ધ સનસેટ, સૂર્યાસ્ત થયો એ પહેલાં કામ પૂરું થઈ ગયું હતું, પ્રશ્નાર્થ વાક્ય। નંબર થ્રી, આફ્ટર આઈ ખાલી જગ્યા ઓલ ધ પિક્ચર્સ યુ કેમ ટુ માય હાઉસ, આફ્ટર પછીનું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળવાળું એટલે કે હેડ પ્લસ વી થ્રી મૂકવાનું, આઈ હેડ પેઇન્ટનું વી થ્રી પેઇન્ટેડ થશે, આફ્ટર આઈ હેડ પેઇન્ટેડ ઓલ ધ પિક્ચર્સ, મેં બધા ચિત્રોમાં રંગ કરી લીધા પછી યુ કેમ ટુ માય હાઉસ, તમે મારા ઘરે આવ્યા, બીજું વાક્ય છે સાદા ભૂતકાળનું છે। નંબર ફોર, ઇફ યુ આ શરત દર્શક વાક્ય છે, ઇફ યુ ખાલી જગ્યા મી આઈ વુડ હેવ કમ ટુ ધ પાર્ટી, જો તમે મને આમંત્રણ આપ્યું હોત તો હું પાર્ટીમાં આવ્યો હોત, શરત દર્શક વાક્ય, તો હેડ પ્લસ વી થ્રી, ઇફ યુ હેડ ઇન્વાઇટનું વી થ્રી ઇન્વાઇટેડ, ઇફ યુ હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ હેવ કમ ટુ ધ પાર્ટી। અને પાંચમું અને છેલ્લું વાક્ય, આઈ ડેશ નોટ ડેશ સચ ટ્રીટમેન્ટ ફ્રોમ યુ, આ અપૂર્ણ ઈચ્છાઓ છે, બરાબર, એવી ઈચ્છાઓ કે જે પૂર્ણ ન થઈ, મેં તમારી પાસેથી આવા વ્યવહારની અપેક્ષા ન રાખી હતી। બરાબર, એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખવી, તો વાક્ય આઈ હેડ નોટ એક્સપેક્ટેડ, આની સાથે હેડ મૂક્યો વચ્ચે નોટ આપેલું જ છે, એક્સપેક્ટનું વી થ્રી એક્સપેક્ટેડ, સચ એટલે આવું, ટ્રીટમેન્ટ એટલે વ્યવહાર, ફ્રોમ યુ તમારી પાસેથી। બરાબર, તો આ કેટલી ખાલી જગ્યાઓ છે એ તમને એક્ઝામ્સની અંદર હેલ્પફુલ થઈ શકે છે। થેન્ક યુ।